નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ. ગુજરાત નોનસ્ટોપ માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા. શરૂઆત કરીએ રાધનપુર થી. બ્રેકિંગ ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે. જે પ્રકારે વિધાનસભાની પેટા ચૂંટણી અત્યારે યોજવામાં આવી રહી છે, ત્યારે તે અંગે જ વધુ અપડેટ સામે આવી રહી છે. કોંગ્રેસના કપાયેલ ઉમેદવાર ગોવિંદ ઠાકોરે પલટી મારી લીધી છે. ગોવિંદ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે, છેડો ફાડીને હવે તેઓ ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં તેઓ પહોંચ્યા છે. મંત્રી દિલીપ ઠાકોર સાથે ગોવિંદ ઠાકોરની હાજરી પણ જોવા મળી. રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. વધુ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના કપાયેલ ઉમેદવાર ગોવિંદ ઠાકોરે પલટી મારી છે. કોંગ્રેસનો છેડો ફાડીને હવે તેઓ ભાજપમાં જોડાયા છે. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં તેઓ પહોંચ્યા. મંત્રી દિલીપ ઠાકોર સાથે ગોવિંદ ઠાકોરની ઉપસ્થિતિ પણ જોવા મળી. જોકે હવે રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એક બાદ એક કોંગ્રેસમાંથી નેતાઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ મુક્તની વાતો કરતી ભાજપ હવે કોંગ્રેસ યુક્ત બની રહી છે. તો તસવીરો પણ સામે આવી છે. રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી અંગે અપડેટ સામે આવી રહી છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે અને ભાજપમાં તેઓ જોડાયા છે. અલ્પેશ ઠાકોરના કાર્યાલયમાં ઉદઘાટન દરમિયાન તેમની હાજરી જોવા મળી. અમારા સંવાદદાતા મનુ ડાભી જોડાઈ ગયા છે. મનુ, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? જે પ્રકારે વધુ એક કોંગ્રેસ નેતાએ કોંગ્રેસનો સાથ છોડીને હવે ભાજપમાં જોડાયા છે, ત્યાં કેવા પ્રકારના ગણિત અત્યારે જોવા મળી રહ્યા છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધન 6 વિધાનસભા પૈકી એક રાધનપુર વિધાનસભા ની આખી નજર ગુજરાતની નજર આખી રાધનપુર ઉપર છે. ત્યારે રાધનપુરની ચૂંટણીનો માહોલ એટલો બધો ગરમાયેલો છે, એની અંદર કોંગ્રેસને એક વખત ટિકિટ જાહેર થઈ ચૂકી એવા સંભાવના હતા. એવા ગોવિંદ ઠાકોર અત્યારે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરી ચૂક્યા છે અને અલ્પેશ ઠાકોરને ખુલ્લું સમર્થન આપ્યું છે. ક્યાંક ને ક્યાંક રાધનપુરનું રાજકારણ ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી, આભાર મનુ માહિતી આપવા માટે. તો રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે પેટા ચૂંટણીને લઈને, ત્યારે હવે રાજકારણમાં નવા સમીકરણો પણ સર્જાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી સારા વિકાસના કામો કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તેમજ અમિત શાહના નેતૃત્વની અંદર ગુજરાત અને ભારત દેશમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને ભારત દેશ દુનિયામાં અરોડના દેશોમાં અગ્રતા પામી રહ્યો છે. એટલે વિકાસના કામોની અંદર આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે થઈને, અમારા સમાજના લોકોની સેવા કરવા માટે થઈને, વિકાસના કામોમાં સહભાગી થવા માટે થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. વેરાવળના કોડીદરા ગામે 4 વીઘા જેટલી જમીન ધરાવતા ખેડૂતે સોયાબીનનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વર્ષે મેઘરાજાના કહેરને પગલે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. મૃતકના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા સોયાબીનનો પાક નિષ્ફળ જતા ચિંતા દૂર હતા. પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કામે જતા હતા. ખેતરમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મોત તે ભેટ્યા હતા. પાક નિષ્ફળ જતા ચિંતામાં હાર્ટ એટેક આવ્યો હોવાનું પરિવારનું કહેવું છે. ખેડૂતના અવસાનના પગલે ગ્રામ્ય વિસ્તારમાં શોકની લાગણી સોયાબીનનું વાવેતર કરેલું હતું. આ પાક એકદમ નિષ્ફળ ગયો છે. પરિવારમાં 3 દીકરી છે, 1 દીકરો છે. અને એ અવારનવાર 1-2 વખત મને પણ મળ્યા હતા તો એ કહેતા હતા કે આ વખતે ગોવિંદભાઈ પાક નિષ્ફળ ગયો છે તો પછી મારે તો હવે મુસીબતમાં છે. મેં એને આશ્વાસન જે તે સમયે આપ્યું હતું કે એમાં ચિંતા કરવાનું ન હોય, પણ એ સતત ટેન્શનમાં રહેતા અને પોતાનો પરિવાર ચલાવવા માટે મજૂરી કામ જતા. એટલે બાજુના ગામમાં ભેટાળી ગામ મજૂરી કરવા માટે ગયા હતા, ત્યાં એને એટેક આવી ગયો અને એની સેબેનું મૃત્યુ થઈ ગયું છે. ખરેખર એ ઘણા દિવસોથી ચિંતામાં જ હતો, એટલે થોડુંક કદાચ ટેન્શનના કારણે પણ એને એટેક આવ્યું હોય એવું લાગે છે. તો સાહેબ, કે સોયાબીન નિષ્ફળ ગયા એટલે ચિંતા તો કંઈનો કરતો હતો, પણ એના કારણે એ મજૂરી કરતો. પછી કે 3 દીકરી હતી અને 1 દીકરો હતો, પછી પોતે માંડ્યું પડી ગયો ત્યાં. એના હું એ ટક ચિંતામાં એ ટક આવી ગયો.
આગળ વાત કરીએ, રાજ્ય સરકારે 12 મહિના પહેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરી લીધી છે, પરંતુ હવે ખેડૂતોને તેના પૈસા ચૂકવવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. સુખપરના ખેડૂત ભરતભાઈ સહિત અન્ય 3 ખેડૂતોએ મગફળી વેચવાના 12 મહિના વીતી ગયા છે. તેઓએ પૈસા મેળવવા અનેકવાર રજૂઆતો પણ કરી છે, પરંતુ તેમને ગાંધીનગર અરજી કરી પૈસા માંગો એવો જવાબ આપવામાં આવી રહ્યો છે. એક તરફ અતિવૃષ્ટિના કારણે પાકને મોટી માત્રામાં નુકસાન થયું છે, તો બીજી તરફ વેચાયેલી મગફળીના પૈસા પણ ચૂકવામાં નથી આવ્યા, ત્યારે ખેડૂતોને પડ્યામાંથી પાટું જેવો ઘાટ સર્જાયો છે. જણાવી દઈએ કે પાસબુકમાં સ્પેલિંગ તકલીફ અને બેંકોના IFC કોડને લઈને ખેડૂતને પોતાની પરસેવાની કમાણીના પૈસા મેળવવામાં કચેરીના દ્વાર ખટખટાવવાની નોબત આવી છે. અધિકારી પાસે વારંવાર જવું છું, પણ મને સરખો કોઈ જવાબ આપતા નથી. મારી પાસે પાકા પુરાવા છે અને મને ગાંધીનગર અરજી કરવાનું કહે છે કે તમે ગાંધીનગર જાઓ, પૈસા તમને નહીં મળે. બરાબર, તો અત્યારે મારો પાક નિષ્ફળ ગયો છે અને પૈસાની મારે તંગી છે, તો મને કોઈ જવાબ આપતો નથી. હું સર, ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના દસ્તાવેજોનું વેરિફિકેશન કરાવવામાં આવશે. ખેડૂત ન હોય તેવા લોકો અને વેપારીઓ મગફળીનું વેચાણ કરી ગેરરીતિ ન આચરે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના 7-12 દાખલા સહિતના દસ્તાવેજોનું 100% વેરિફિકેશન કરવામાં આવશે. ગ્રામસેવક દ્વારા તેમના ગામમાં થયેલા રજીસ્ટ્રેશન મુજબ ખેડૂતોના દસ્તાવેજ ચેક કરશે. 7 ઓક્ટોબરથી વેરિફિકેશનની કામગીરી શરૂ થશે. 1 નવેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત વિસ્તરણ અધિકારી દરેક ગામના 25% ખેડૂતોના દસ્તાવેજની ફિઝિકલ ચકાસણી કરશે, જ્યારે મામલતદાર અને TDO રેન્ડમ 10% દસ્તાવેજો ચકાસશે. ચકાસણી દરમિયાન જો કોઈ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી કરાશે, જે તે જિલ્લાના કલેક્ટર અને DDO આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. ઉપરાંત રાજ્યના પુરવઠા નિગમ દ્વારા દરેક જિલ્લામાં ક્રોસ ચેકિંગ માટે ટીમ પણ ઉતારાશે. તો ખેડૂતોના 7-12 સહિતના દસ્તાવેજોનું પણ વેરિફિકેશન કરવામાં આવશે. ખેડૂતોને આ જાણવું ખૂબ જ જરૂરી છે. ખેડૂત ન હોય તેવા લોકો હશે નહીં, તેથી તેમનું વેરિફિકેશન કરવામાં આવશે. વેપારીઓ પણ નહીં વેચી શકે હવે ટેકાના ભાવે મગફળી. ગ્રામસેવક કરશે ખેડૂતોના દસ્તાવેજનું ચેકિંગ કરવામાં આવશે. તો મગફળીના ટેકાના ભાવે ખરીદીનું હાલ રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે 7 ઓક્ટોબરથી વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થશે. દરેક ગામના 25% ખેડૂતોના દસ્તાવેજોની ફિઝિકલ ચકાસણી થશે. આગળ વાત કરીએ, અમદાવાદની યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ હોવાથી તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને સોશિયલ મીડિયામાં અપીલ કરતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. યુવતીની સાથે તેનો પુરુષ મિત્ર પણ ગુમ થયો હોવાનું સામે આવતા પોલીસે બંનેની શોધખોળ આરંભી છે, તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસ તપાસમાં તેમનું અંતિમ લોકેશન મહેસાણા મળી આવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વૃષ્ટિ કોઠારી નામની યુવતિ 4 દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ છે, જેથી પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસમાં જાણ કરી છે. પોલીસે પણ યુવતીને શોધવા માટે પોસ્ટર લગાવ્યા છે. બીજી તરફ પરિવારજનોએ યુવતીની શોધખોળ માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વૃષ્ટિનો મિત્ર શિવમ પટેલ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પણ નવરંગપુરા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન ફિલ્મી અભિનેત્રી સોહા અલી ખાને પણ સોશિયલ મીડિયામાં વૃષ્ટિને શોધવા માટે અપીલ કરી છે. ફિલ્મ અભિનેત્રીની ટ્વિટર બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. ગઈ 30 તારીખે આ દીકરી વૃષ્ટિના જે માતા પિતા છે એ પોર્ટુગલ ખાતે ગયેલ અને એમનો ડ્રાઈવર એને એરપોર્ટથી મૂકીને પરત આવતો હતો. એ દરમિયાન વૃષ્ટિએ ફોન કરીને એને થલતે જ 4 રસ્તા પાસે બોલાવેલ અને ત્યાંથી એ પોતાના આ મિત્ર શિવમ પટેલના ઘરે ગયેલી અને બંને સાથે 30 તારીખના સાંજના 4 વાગ્યાના અરસામાં રિક્ષામાં બેસીને ગયેલ હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. વૃષ્ટિ પોતાના મિત્ર શિવમ પટેલના ઘરે ગયા બાદ બંને ગુમ થયા હોવાનું પોલીસ માની રહી છે. સમગ્ર ઘટનાને પોલીસ કમિશનરે પણ ગંભીરતાથી લીધી છે, તેમજ ટેકનિકલ મદદ માટે અમદાવાદ ક્રાઇમની તપાસમાં જોડાવવા આદેશ કર્યા છે.
પોલીસે પણ યુવતીને શોધવા માટે 3 જેટલી ટીમો બનાવીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. શિવમે ફોન કરીને વૃષ્ટિને બોલાવી હતી, જેથી ડ્રાઈવર વૃષ્ટિને કારમાં શિવમના ઘરે મૂકી આવ્યો હતો. પોલીસની તપાસમાં તેમના મોબાઈલ ફોનમાં લોકેશન મહેસાણા મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેમના મોબાઈલ ફોન સતત ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જે છે એ બંનેના મોબાઈલ હાલ સ્વિચ ઓફ આવે છે અને છેલ્લું લોકેશન જે છે સીજી રોડ ઉપરનું આવે છે અને છોકરાનું જે ફોન છે એ તો ઘણા લાંબા સમયથી બંધ હોય એ પ્રમાણેની માહિતી પ્રાથમિક વિગત મળેલી છે. દીકરીના જે એમને CDR મળ્યા છે એનું એનાલિસિસ કરી અને હાલ અમારી ટીમો એના ઉપર વર્કઆઉટ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે જે છે એ મિસિંગ પર્સન સુધી પહોંચીશું એવી અમને આશા છે. વૃષ્ટિ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતી અને સોહાલી ખાન સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન વૃષ્ટિ અને શિવમ સાથે હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ યુવતી અને યુવક સાથે અભ્યાસ કરતા હતા, જેથી તેમના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં વૃષ્ટિ કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સફેદ ટી શર્ટમાં શિવમ પટેલ સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. એક થેલી લઈને સીસીટીવીમાં જતા નજરે પડે છે. શિવમ અને વૃષ્ટિ સોસાયટીમાંથી નીકળીને રિક્ષામાં બેસીને નીકળ્યું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વડોદરામાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા પ્રમુખ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના બળવાખોર ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા છે. કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયની હાર થઈ ગઈ છે. કોંગ્રેસે અંદરોઅંદર ખેંચતાણના કારણે સત્તા ગુમાવી હોવાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતની બેઠક છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી હતી. પૂર્વ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ નવા પ્રમુખની ચૂંટણી ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પંચાયત માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના દરેક 36 સદસ્યો હાજર હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સદસ્યો દ્વારા પોતાની સંમતિ મત આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનો જંગ. વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી. નવા પ્રમુખ તરીકે ઈલાબેન ચૌહાણ ચૂંટાયા. કોંગ્રેસના બળવાખોર ભાજપના ટેકાથી બન્યા પ્રમુખ. કોંગ્રેસ પ્રમુખના ઉમેદવાર નીલાબેન ઉપાધ્યાયની હાર. કોંગ્રેસના ઉમેદવાર નીલાબેનને મળ્યા માત્ર 9 મત. બળવાખોર કોંગી ઉમેદવાર ઈલાબેન ચૌહાણને મળ્યા 26 મત. જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સભ્યો દ્વારા પોતાની સંમતિ મત આપવામાં આવ્યું હતું. તે દરમિયાન 36માંથી 34 સદસ્યોએ કોંગ્રેસના બળવાખોર સદસ્ય ઈલાબેન ચૌહાણને પોતાનો મત આપી નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા, ત્યારે કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાયને ફક્ત 10 મત મળ્યા હતા. મહત્વનું છે કે હવે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાદરા તાલુકાના ગણપતપુરા સીટ પરથી ચૂંટાઈ આવેલા ઈલાબેન ચૌહાણને ભાજપના ટેકાથી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે વડોદરા જિલ્લા પંચાયતમાં એક પ્રકારે ભાજપનું શાસન આવ્યું તેવું કહી શકાય. ત્યારે ઈલાબેને ભાજપનો ખેસ પણ ધારણ કર્યો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બિલ સહિતના હિસાબો મંજૂર કરાવવા મુદ્દે હોબાળો થયો. તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને કોંગ્રેસના કારોબારી પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે પહેલા તેમને હિસાબ બતાવવામાં આવે અને પછી બિલ મંજૂર કરવામાં આવે. અને હિસાબો જોયા પછી જ અમને અમારે મંજૂરી મુલતવી રાખવાનો હતો, પણ એમને મનસ્વી રીતે આ એમની તાનાશાહીથી એમને એમનો મુદ્દો મંજૂર કર્યો, જે અમારા વિરોધમાં છતાં પણ એમને પણ આપણો ઓફિસના ખર્ચ જેમ કે લાઇટ બિલ અને સ્ટાફનો પગાર આવા જે રેગ્યુલર ખર્ચા હોય એના અમે
ખર્ચ કરવાની છૂટ આપી છે. બાકીના કોઈ બીજા ખર્ચા કોઈ કર્યા છે તો અમે આગળ વાઉચરો છે કે બીજું બધું છે એ જોઈ અને અમે આગળ બહાર આપીશું. ખર્ચ જે કરવાનું છે ને એમાં એમને ના પાડી દીધી, કહું ઓફિસનો ખર્ચ નહીં કરવાનો. એમને વિરોધ કર્યો, અમારો વિરોધ કર્યો, કહું ઓફિસનો ખર્ચા નહીં કરવાના, એવો વિરોધ કર્યો. સમજામાં ફેર હતો એમનો, એ સમજી ના શક્યા કે આ શું કહેવા માંગે છે. એ રીતે રસિકભાઈ ઊભા થઈ ગયા અને બધી બોલાબોલ કરવા માંડ્યા. રાજકોટ જિલ્લા પંચાયતમાં વિશ્વાસની દરખાસ્ત મુદ્દે જિલ્લા પંચાયતના પ્રમુખે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં ચુકાદો પેન્ડિંગ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મામલે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે. અત્યારે તો હાલ તૂટમાં ગઈકાલે જે નામદાર હાઈકોર્ટમાં જે રીટ દાખલ કરેલી છે, નામદાર હાઈકોર્ટ ચુકાદો કઈ પ્રકારનો આપે એના ઉપર આખું બોર્ડ બોલાવવા માટેનો નિર્ણય થશે. અને હું માનું છું ત્યાં સુધી અમને ગુજરાતના ન્યાયાલય ઉપર ભરોસો છે. વાત પણ સાચી છે, અમારી રજૂઆત પણ સાચી છે કે 12 જિલ્લા પંચાયતના બળવાખોર સભ્યો સામે છેલ્લા એક વર્ષ પહેલાં અમે એમનું સભ્યપદ રદ કરવા માટેની જે રીત કરેલી હતી અને એ રીતના અનુસંધાને નામદાર હાઈકોર્ટમાં આખું પ્રકરણ પડેલું છે. કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાંથી 12 બેઠક પર ધવલસિંહ ઝાલા લડી રહ્યા છે ત્યારે તેમને સમર્થન આપવા અરવલ્લીમાં ભાજપનું યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલની હાજરીમાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટર ઋત્વિજ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલાએ પરિવારવાદ છોડી રાષ્ટ્રવાદની રાજનીતિ અપનાવી છે. વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું, કોંગ્રેસ ચૂંટણીમાં ઉતરતા પહેલા જ હારી ગઈ છે, તેવા માટે જ કોંગ્રેસ હતાશ અને નિરાશ લાગી રહી. સુરતમાં છેલ્લા લાંબા સમયથી હનીટ્રેપના નામે પૈસા ખંખેરી લેતી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે ગ્રાહક તેની પાસે પહોંચી કે ગેંગના લોકો નકલી પોલીસ બનીને આવે છે અને પૈસાની ઉઘરાણી કરે છે. આવી જ ગેંગનો શિકાર બન્યા છે સુરતના કાપડના એક દલાલ. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને કાપડ દલાલ તરીકે કામ કરતો સુરેશ ગબરુ પ્રજાપતિને થોડા દિવસ પહેલા બોમ્બે માર્કેટ પાસે એક મહિલા મળી આવી હતી. આ મહિલાએ પોતાનો મોબાઈલ નંબર સુરેશને આપ્યો. મહિલા સુરેશ પ્રજાપતિ સાથે દરરોજ વાત કરતી હતી. સમય જતાં મહિલાએ સુરેશને વિશ્વાસમાં લીધો અને કાવતરું કરીને બુધવારે ફોન કરીને તેને મળવા પોતાના ઘરે બોલાવ્યો. સુરેશને આવ્યા બાદ અન્ય 4 લોકો નકલી પોલીસ બની ત્યાં આવ્યા અને કાપડ દલાલને મારી મારીને 3 લાખ રૂપિયા માંગ્યા અને તે રૂપિયા નહીં આપે તો તેને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી. એ સમયે તેણે 18,000 રૂપિયા આપી દીધા અને બીજા પૈસા પછી આપવાની વાત કરી, પરંતુ કાપડના દલાલને સમગ્ર કાવતરા અંગે જાણ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. હાલ વરાછા પોલીસે નિકુલ પુરુષોત્તમ સોલંકીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અમિત મશરૂ, શિવરાજસિંહ, અલ્પેશ પટેલ અને દિવ્યાનીની શોધખોળ ચાલુ છે. ફરિયાદ દાખલ થઈ છે, એમાં કામના જે ફરિયાદી છે એમના કામના 5-1 તોમતદારો છે. જેઓ ગુનાવિત કાવતરું રચી આ કામના ફરિયાદીને જે તોમતદાર નંબર 5 છે એમના ઘરે બોલાવી અને એમની પાસેથી એમને કડદાપટોનો માર મારેલ તથા પોલીસના કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલ તથા બદનામ કરવાની ધમકી આપીને ડરાવી ફસાવીને એમની પાસેથી કુલ 18,000 રૂપિયા પડાવી લીધેલ હતા. એ બાબતની ફરિયાદ દાખલ થયેલ છે. આમાંથી એક તોમતદારની પુના પોલીસે ધરપકડ પણ કરવામાં આવેલ છે અને હાલમાંની તપાસ પુના પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ અમરેલીના વરસાદની. અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજુલાના છતડીયા કડિયાળી ગામે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો જે પ્રકારે ફરી એક વખત મેઘરાજાએ માજા મૂકી છે ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે વિરામ લે અને વિધિવત રીતે રાજ્યમાંથી વિદાય લે.
ભરૂચ જિલ્લાના પાલેજ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો મુખ્ય બજારમાં નવરાત્રીનો મંડપ ધરાશાયી થયો હતો. વરસાદને કારણે ખેલૈયાઓ હાલ ચિંતામાં મુકાયા હતા. મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી એક વખત પધરામણી કરી છે. વડોદરામાં વરસાદી માહોલ જોવા મળ્યો. નોરતામાં ફરી વરસાદ પડ્યો છે. ખેલૈયાઓના રંગમાં જાણે ભંગ પડીને મેઘરાજા અત્યારે વરસાદને વરસાવી રહ્યા છે. સવારથી કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવ્યો હતો. વરસાદના આગમનથી આયોજકો તથા ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છ માતાના મઢમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. માતાના મઢના મેરા માટેના સ્ટોલ પાણીમાં ડૂબ્યા છે. ઉપરવાસની નદીમાંથી પાણી આવતા બજારમાં પાણી ભરાતા ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથમાં વરસાદ નોંધાયો હતો. તાલાલા ગીરના સેમળિયા અને પીખોરમાં વરસાદ નોંધાયો છે. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. અલ્પેશ ઠાકોરના વિવાદિત વિડીયોને વાયરલ કરનારને ગૃહરાજ્યમંત્રીએ ચેતવણી આપી છે. રાધનપુર માર્કેટયાર્ડમાં ભાજપની સભામાં ચેતવણી આપતા તેઓએ કહ્યું છે કે સુધરી જજો, નહીં તો કરવામાં આવશે પોલીસ કાર્યવાહી. વધુમાં કહ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા પણ કાર્યવાહી કરાશે. માધ્યમથી ભારતીય જનતા પાર્ટી તરફી જે મોજું છે એ મોજામાં અવરોધ ઉભો કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, આવા પ્રયાસો કરવા વાળાને આપણે સફળ નહીં થવા દઈએ અને જે કરવા વાળા છે એને હું જાહેર મંચ ઉપરથી ચેતવણી આપું છું કે મહેરબાની કરીને આ પ્રમાણેના ધંધા બંધ કરો, નહીં તો કાયદેસરના તમારી ઉપર કાર્યવાહી કરવા માટે રાજ્યનું ચૂંટણી પંચ અને ગુજરાતનું પોલીસ તંત્ર કોઈ પણ હિસાબે ખચકાશે નહીં. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એક વખત જાતિ જાતિને ભડકાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કમળને નુકસાન જાય એટલા માટે કેટલાક તત્વો પ્રયત્ન કરી રહ્યા છે. એ આપણા ઉમેદવારના નામને સાંકળીને પ્રયત્નો કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના અંકલાસ ગામે આવેલ એક પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ પાસે ટોયલેટ બાથરૂમ સાફ કરાવવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓ પાસે પાણી ભરાવાય છે. તો સ્થાનિક લોકોએ શાળાના વિદ્યાર્થીઓ વિડીયો લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સ્કૂલના શિક્ષકો અને સ્ટાફની કરતૂતો પર સ્થાનિક લોકોએ પડદો ઊંચક્યો છે. ગોધરા શહેરમાં 3 દિવસ સુધી પીવાનું પાણી નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં નહીં આવે. ગોધરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા પંપ હાઉસની મુખ્ય મોટરમાં ખામી સર્જાઈ છે. મોટરને પૂર્વવત કરતા 3 દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે, ત્યારે 3 દિવસ સુધી પાણી વગર રહેવાનો વારો ગોધરાવાસીઓને આવ્યો છે. બીજી તરફ ગોધરાવાસીઓએ પાણીના વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માંગણી કરી છે. નગરપાલિકા દ્વારા અમને જાણ કરવામાં આવે છે કે આગામી 3 દિવસોમાં અમને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે નહીં, તે માટે અમે વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાવાળાઓએ પાણીની સમસ્યા દૂર કરવા માટે કંઈક પગલાં લેવા જોઈએ. પાણી વગર અમે કેવી રીતે ચાલી શકીશું? 3 દિવસ અમે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, ઘરમાં બાળકો છે, પુરુષો છે, તો તેમને કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. વૈકલ્પિક રીતે અમને ટેન્કર રીતે પાણી પૂરું પાડવું જોઈએ. કાંટડી પંપિંગ સ્ટેશનમાં કાલે રાતના ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાતા તમામ મોટરો બંધ થઈ ગયેલી. ટેકનિકલ સ્ટાફને લઈને આવીને એક મોટર તાત્કાલિક ચાલુ કરી. 2 મોટરો આજે મારી બંધ છે. ગોધરા શહેરને 30 MLD પાણી જે આપવાનું હોય એ હું આપી શકતો નથી, જેના કારણે અત્યારે મારી કામગીરી ચાલુ છે.
લગભગ 24 કલાકની અંદર આ અમે કામ પૂરું કરી દઈશું અને ગોધરા શહેરને રાબેતા મુજબ 30 ml પાણી આપીશું. આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કરીને લોન ધારકોને દિવાળીની ભેટ આપી છે. આરબીઆઈએ રેપો રેટ 5.40%થી ઘટાડી 5.15% કર્યો છે, એટલે કે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાતા લોન ધારકોને રાહત મળી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કરતા લોન ધારકોની દિવાળી સુધારી દીધી છે. નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતા આરબીઆઈએ રેપો રેટ 5.40%થી ઘટાડી 5.15% કર્યો છે, એટલે કે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાયો છે. આરબીઆઈની ભેટ, આરબીઆઈએ કર્યો વ્યાજદરમાં ઘટાડો. લોન ધારકો માટે રાહતના સમાચાર. આરબીઆઈએ રેપો રેટ 0.25% ઘટાડ્યો. રેપો રેટ 5.40%થી ઘટાડી 5.15% કર્યો. હોમ લોન, ઓટો લોન વગેરેની ઈએમઆઈમાં મળશે રાહત. નવા ગ્રાહકોને મળશે તરત લાભ. રિઝર્વ બેંક દ્વારા સતત 5મી વખત રેટમાં ઘટાડો કરતા લોન ધારકોને તો લાભ મળશે જ, સાથોસાથ નવા ગ્રાહકોને પણ તરત જ લાભ મળશે. જો કે એસબીઆઈના જૂના ગ્રાહકોના રેપો રેટમાં ઘટાડાનો ફાયદો લેવા માટે લોન શિફ્ટિંગ માટે અરજી કરવી પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તહેવારો નજીક આવતા સ્વાદના રસિયાઓએ બહારનું ખાવાનું મંગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ તહેવારો દરમિયાન વેપારીઓ ભેળસેળ કરવા માટે સક્રિય બનતા હોય છે અને જૂના લોટ, ફૂડ કલર તેમજ એકના એક તેલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેરની ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં પપૈયાની ચટણી, ફાફડાનો લોટ, ચટણીના સેમ્પલ લેવાયા. આ સેમ્પલ લીધા બાદ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ ખામી કે ક્ષતિ જણાશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. સ્વાદના રશિયાઓ હોંશે હોંશે પોતાના પેટમાં તહેવાર દરમિયાન ફાફડા જલેબી પધરાવતા હોય છે, ત્યારે તે કેવા લોટના બનતા હોય છે અને કેવી રીતે તેઓ બનાવતા હોય છે તેના માટે તેને અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા આજે અમદાવાદની જેટલી પણ ફરસાણની દુકાનો છે તેના ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કે જેમાં જે પ્રકારે તેલ હોય છે, ફાફડાનો લોટ હોય છે અથવા તો જે પણ જલેબી બનાવવામાં આવતી હોય છે તે તમામ વસ્તુનું રો મટીરિયલ જે છે તેના સેમ્પલ લઈને તેની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. અને હાલ જો વાત કરીએ તો અમદાવાદની અંદર હવે 2 જ દિવસમાં જો વાત કરે તો દશેરાનો તહેવાર જે છે તે આવી રહ્યો છે, તેને લઈને હવે અમદાવાદ વિભાગના હેલ્થના જે અધિકારીઓ જે છે તે સફાળા જાગ્યા છે અને તમામ જે ફરસાણની દુકાનો છે તે ઉપર ચેકિંગ હાથ ધરી રહ્યા છે અને જો કોઈ ભેળસેળવાળી વસ્તુ જણાશે તો તે જે એકમ છે તેને દંડની કાર્યવાહી કરીને દંડ વસૂલવાની કાર્યવાહી કરશે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પેટમાં જ્યારે ફાફડા જલેબી પધરાવતા હોય છે ત્યારે કેવા પ્રકારના ફાફડા જલેબી બનતા છે તે તમામ વસ્તુની જાણ લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કે જેમાં ફાફડા જલેબી તેમજ જે લોટ જે વપરાતો હોય છે તેના સેમ્પલ લેવાની કામગીરી જે છે તે હાલ ચાલી રહી છે. ખાસ દશેરાનો તહેવાર આવી રહ્યો છે તેને લઈને હવે આ જે કામગીરી જે છે તે હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગામી સાહેબ, ખાસ જો કામગીરીની વાત કરવામાં આવે તો કયા પ્રકારની કામગીરી આજે કરવામાં આવી રહી છે? દશેરાના તહેવારને અનુલક્ષીને જે ફાફડા જલેબી બનાવવાના મેન્યુફેક્ચર યુનિટ છે એ ચેક કરવામાં આવે છે. ફાફડા જલેબી બનાવવા માટે જે રો મટીરિયલ્સ હોય છે એ ચેક કરવામાં આવે છે. જરૂર જણાય ત્યાં શંકાસ્પદ નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. ખાસ તેલના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. હાલની જો વાત કરીએ તો 2 દિવસ બાદ દશેરાનો તહેવાર છે, અત્યારે સેમ્પલ લઈશું તો ક્યારે રિઝલ્ટ આવશે અને ક્યારે કાર્યવાહી કરવાનો છે? ફાફડા જલેબી બનાવવાના માટે જે રો મટીરિયલ્સ વપરાય છે એ સેમ્પલ લેવાની કામગીરી છેલ્લા 7 દિવસથી ચાલુ છે, આજે પણ ચાલુ રહેશે અને દશેરાના દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. અચ્છા સર, ખાસ વાત કરીએ તો અમદાવાદમાં કેટલી ટીમો બનાવવામાં આવી છે અને આ તમામ જે એકમો છે તેની પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? અત્યારે 4 ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં આ ચેક કરવાની કામગીરી ચાલુ છે. ચોક્કસ, તો
આજે અમદાવાદની અંદર અલગ અલગ ટીમો દ્વારા આ જે પ્રકારનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ જે પણ કોઈ પણ પ્રકારની જો ગેરરીતિ જણાશે તો તેની પર દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં તક્ષશિલા કાંડ પછી ફાયર સેફટીના મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે ફાયર સેફટીની ટીમે સુરતની 3 માર્કેટ સીલ કરી હતી. નોટિસો આપ્યા બાદ પણ જે કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો ઊભા નથી કરવામાં આવ્યા તેને ટાર્ગેટ કરીને કોમ્પ્લેક્સ અને માર્કેટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિંગરોડ વિસ્તારમાં આવેલા રાઠી પેલેસ, રૂપમ સાડી શોપિંગ સેન્ટર, ન્યૂ ક્લોથ માર્કેટને સીલ કરવામાં આવી હતી. તો ભરૂચમાં રતિલાલ મોહન ભગત નામના અરજદારના નામથી કેસ ચાલતો હતો. બહુમાળી બિલ્ડિંગની કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે સામાનની જપ્તી કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના રાજપુર ખાતે રોડના કામ માટે વપરાયેલ જમીનનું વળતર ન ચૂકવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરજદારની 61,000 મુદ્દલ રકમ તેમજ વ્યાજ સાથે 3,81,000 બાકી રકમ છેલ્લા 30 વર્ષથી ન ચૂકવાતા કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે. ઝઘડિયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા કોમ્પ્યુટર, ખુરશી સહિતના સામાનની કચેરીમાંથી જપ્તી કરવામાં આવી હતી. બનાસકાંઠામાં ખાનગી ચેનલના પત્રકારનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. દાંતાથી કુવારશી આશ્રમ શાળામાંથી પત્રકાર અને કેમેરામેનનું અપહરણ કરવામાં આવ્યું. વદનસિંહ નામના ઉસમે લુખાઉ સાથે આવીને અપહરણ કરીને માર માર્યો. એટલું જ નહીં, પત્રકાર અને કેમેરામેનને ફાર્મ હાઉસ પર લઈ જઈને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો અને વિડીયો પણ ઉતાર્યો હતો. જો કે આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર અપાર્ટમેન્ટમાં બની અજીબોગરીબ ઘટના, જેમાં ફ્લેટમાં જ 13મા માળેથી સુરતની મમતા નામની 30 વર્ષીય મહિલાએ મોતની છલાંગ લગાવી. મહિલા સુરતથી અમદાવાદ માનસિક સારવાર અર્થે આવ્યા હતા, જ્યાં તેઓ પોતાના ભાઈના ઘરે રોકાયા હતા. સવારે 8 વાગે બનેલી ઘટનામાં મમતા નામની મહિલાએ 13મા માળેથી છલાંગ લગાવતા ફ્લેટમાં બીજા માળે રહેતા 69 વર્ષીય બાબુ ગામિત નામના વૃદ્ધ પર પડ્યા હતા. પરિણામે બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જો કે આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. અમદાવાદની આ ઘટના છે, જ્યાં ખોખરા વિસ્તારમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. અમદાવાદમાં 30 વર્ષીય મહિલાએ મોતની છલાંગ લગાવી છે. છલાંગ લગાવતા અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. મમતાબેન રાઠી જે સુરતના રહેવાસી છે અને પરિષ્કાર ફ્લેટ અહીંયા અમરેવાડી વિસ્તારમાં છે, ત્યાં એમના ભાઈને ત્યાં રહેવા આવ્યા હતા અને એમને કંઈ માનસિક દવા ચાલતી હતી. દરમિયાનમાં 13મા માળેથી એમણે નીચે કૂદ્યા આપઘાત કરવા માટે. એ દરમિયાન નીચે એક બાહુભાઈ ગામિત 65-70 વર્ષના એ સમ ચાલવા નીકળ્યા હતા. એ પણ એ જ ફ્લેટમાં રહેતા હતા. એમની ઉપર પડતા એમને ગંભીર ઇજાઓ થઈ અને એમનું પણ સારવાર દરમિયાન મોત નીકળ્યું છે. બંને એડી દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. ઊંઝા ચેમ્બર્સ ઓફ કોમર્સના 2019-20ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઈ. પ્રમુખ તરીકે ભાનુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે દીપક પટેલની વરણી થઈ છે. મંત્રી તરીકે અતીશ પટેલની વરણી કરવામાં આવી છે અને સહમંત્રી તરીકે જય પટેલની વરણી થઈ છે. you
અમરેલીના વડિયાના હનુમાન ખીજડીયા નજીકની નદીમાં પુલ ઉપરથી યુવાનો જોખમી ભૂસકા મારતા જોવા મળ્યા છે. જીવના જોખમી યુવકો પુલ પરથી છલાંગો લગાવી રહ્યા છે. અમરેલીમાં સારો વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે ત્યારે યુવાનો ભાન ભૂલ્યા છે અને ઊંચાઈ પરથી નદીમાં છલાંગ લગાવતા નજરે પડ્યા હતા. અરવલ્લીના ઉમેદપુરના આપઘાત કરેલા ખેડૂતના પરિવારની જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. મૃતક ખેડૂતના પરિવારને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્યની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. મૃતક ખેડૂતના પરિવારને સહાય કરવા માંગણી કરવામાં આવી હતી. અંજારમાં સ્ટેમ્પ પિંગના ભરણા માટે લોકો સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચ્યા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીમાં તંત્રની બેદરકારીને લઈને અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે. સરકારે ઈ સ્ટેમ્પ પંપિંગનો કાયદો અમલી બનાવ્યો છે ત્યારે એ માટે યોગ્ય માર્ગદર્શિકા જાહેર નથી કરી જેથી અરજદારોને રજિસ્ટ્રાર કચેરીના ધક્કા ખાવા પડે છે. લોકો કચેરીમાં પહોંચતા બેલેન્સ પૂરું થઈ જતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો 30,000 સુધીના સ્ટેમ્પ વેચાઈ ગયા બાદ કામગીરી બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો. બોટાદ ગઢવા મંદિર ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે. 100 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ કાપી નાખતા દેવ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો. પીપળાનું વૃક્ષ કાપી નાખતા આચાર્ય પક્ષ દ્વારા મામલતદારને ફરિયાદ નોંધાવી છે તો આચાર્ય પક્ષના લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. તો ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિગુરુ તરીકે ખ્યાતિ પામેલા પંડિત શ્યામાજી કૃષ્ણ વર્માની આજે 163મી જન્મજયંતિ છે ત્યારે વિધાનસભા ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. ક્રાંતિવીર શ્યામાજી કૃષ્ણ વર્મા માંડવીની સાંકડી શેરીમાં જન્મ્યા હતા. 4 ઓક્ટોબર 1857ના જન્મેલા દેશના આ સપૂતની પ્રેરણા સ્થૂળી તરીકે આજે પણ એક જ્યોતિ ઝગમગી રહી છે. લંડનમાં ઉભા કરેલા ઇન્ડિયા હાઉસમાં ચલાવેલી ચળવળે ભારતને અનેક સપૂતો આપ્યા હતા જેમાંના એક છે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. તેઓએ ઇંગ્લેન્ડમાં 1950માં ઇન્ડિયન એસોસિએશનની પત્ર શરૂ કરી ઇંગ્લેન્ડ હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને રહેવાની સગવડ માટે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. આપને જણાવી દઈએ શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ નરેન્દ્ર મોદી વિદેશથી લાવ્યા હતા અને આખા ગુજરાતમાં યાત્રા કાઢી હતી પરંતુ આજે તેમની જન્મજયંતિની ઉજવણીમાં ન કોઈ ભાજપના નેતા દેખાયા ન તો કોઈ કોંગ્રેસના નેતા દેખાયા. આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 163મી જન્મ જયંતિ હોવાથી પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાનસભા સ્ટાફ પરિવાર તરફથી તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. ભારતે બાલાકોટ પર કરેલી એર સ્ટ્રાઇકનો વિડીયો રજૂ કરતા પાકિસ્તાનમાં ખળબળાટ મચ્યો છે. ભારત પર શંકા કરનાર પાકિસ્તાનની બોલતી બંધ થઈ ગઈ છે. ભારતીય વાયુસેના દ્વારા કરેલી એર સ્ટ્રાઇક એર સ્ટ્રાઇકને લઈને આજે ભારતે એક વિડીયો ખાસ તો આજે રજૂ કર્યો છે તેને લઈને પૂર્વ જે નેવી ઓફિસર છે તેમનું શું કહેવું છે તેમનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું. ખાસ મનનભાઈ ભારતે આજે એક એર સ્ટ્રાઇકને લઈને આજે એક મહત્વપૂર્ણ વિડીયો જાહેર કર્યો છે આપ શું કહેશો? હું ચોક્કસપણે એવું કહીશ કે વિડીયો ઓર નો વિડીયો પણ ભારતે બાલાકોટમાં કરેલી જે એર સ્ટ્રાઇક હતી એ જૈશે મોહમ્મદના કેમ્પ ઉપર ત્યાંના 300 થી 350 નો આંકડો બહાર આવ્યો હતો કે એટલા આતંકીઓને ઇન્ક્યુબેટર હતું એ ત્યાં આતંકી પેદા કરવાની એ જગ્યા હતી ત્યાં એ લોકોને એકસાથે ખતમ કર્યા. આટલા એકસાથે આટલા બધા આતંકીઓનો ખાત્મો મને નથી લાગતું કે ક્યારેય કોઈ દેશે કર્યો હશે. એટલે ભારત માટે બહુ પોઝિટિવ પગલું હતું. સાથે સાથે આપણે એ જોવું જોઈએ કે જૈશે મોહમ્મદના એકસાથે એક આટલો મોટો કેડર ખતમ કરી નાખ્યા પછી એની શીર્ષ લીડરશીપ કે જે એને ત્યાં ટ્રેનિંગ આપતી હતી એને ખતમ કર્યા પછી કોઈ મોટો આતંકી હુમલો જૈશ ભારત ઉપર કરી શક્યું નથી. એટલે જૈશના કેડરને ખતમ કરવામાં બાલાકોટનો હુમલો ઘણો ઇમ્પોર્ટન્ટ રહ્યો અને આતંકીઓના મનમાં એક ડર બેસી ગયો છે. આતંકી હોય કે પાકિસ્તાનના
બેટ અટેક્સ હોય, પાકિસ્તાની આર્મી હોય કે પછી જૈશ એ મહમ્મદ, લશ્કર એ તૈયબા અને આ બધી આતંકી સંસ્થાઓ, એ બધાની અંદર ડર વેસી ગયો છે કે ભારત ઘર મેં ઘુસેગા ભી ઓર મારેગા ભી. સર્જિકલ સ્ટ્રાઇક ઓર એર સ્ટ્રાઇક, ભારતનો જે સંદેશ હતો એ ખૂબ ક્લિયર હતો અને સમગ્ર વિશ્વએ એ સમજવાની જરૂર છે કે ભારત. અને હવે વાત કરીશું નવલા નોરતાની. ભાવનગરમાં રામવાડી ખાતે બ્રહ્મા સમાજના બહેનોએ પરંપરાગત રીતે દાંડિયા રાસનું આયોજન કર્યું હતું. ડીજેના તાલ સાથે બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. માતાજીને પુષ્પહાર ચડાવી પૂજા આરતી સાથે ગરબાની શરૂઆત કરી હતી. તેમજ ટોપ 3 સર્કલ પાસે લુહાર જ્ઞાતિની વાડી ખાતે પણ રાસ ગરબાનું આયોજન કરાયું હતું. રાસ ગરબાના આયોજનોમાં ડીજે અને ઓર્કેસ્ટ સાથે બહેનો અને ભાઈઓ ગરબે ઝૂમી નવરાત્રિમાં રાસ ગરબાની રંગત જમાવી હતી. ભુજમાં હિલ ગાર્ડન પાસે રોટરી વોલ સિટી ક્લબ દ્વારા થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે નવરાત્રિનું આયોજન કરાયું છે. અહીં ગરબાના તાલે સૌ કોઈ સહપરિવાર ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. અહીં પ્રેક્ષકો માટે અને ગરબા રમવા માટે અલગથી પેવેલિયનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ભુજ સહિત ભુજની આસપાસના વિસ્તારોમાંથી લોકો ગરબા ઘૂમવા માટે આવી રહ્યા છે. તો જામનગરમાં મહિલાઓ દ્વારા આયોજિત અને સંચાલિત એવા સહિયર નવરાત્રી માત્ર મહિલા ખેલૈયાઓ માટે જ યોજવામાં આવે છે. નારી સશક્તિકરણ તેમજ બેટી બચાવ બેટી પઢાઓના અભિયાનને કેન્દ્રમાં રાખી સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગરબા સંચાલનના તમામ તબક્કે માત્ર બહેનોએ દ્વારા જ મોરચો સંભાળવામાં આવે છે. રંગતાલી ગ્રુપ દ્વારા આ અભિયાન અંતર્ગત કુલ 9 બાળાઓને શૈક્ષણિક હેતુસર દત્તક લેવામાં આવ્યા છે. તેમજ તેમની શૈક્ષણિક કારકિર્દી સુધીનો તમામ ખર્ચ આ સંસ્થા દ્વારા ઉઠાવવાનું બીડું પણ ઝડપવામાં આવ્યું છે, જે નિહાળીને પ્રેક્ષકો રોમાંચિત બને છે. 5 વર્ષથી આ સહિયર નવરાત્રિમાં જોડાયેલી છું કે જેમાં રીટાબેન સંજયભાઈ જાનીએ એવું કાર્ય કરેલું છે કે જેમાં બેટી બચાવો અને બેટી પઢાવોનો અમારો મુખ્ય હેતુ છે કે આની અંદર પણ જે કંઈ કામ કરે છે તે તમામ લેડીઝો જ કરે છે કે તમે જોઈ શકો છો કે તમે જેમાં એન્ટ્રીમાં જ આવો છો તે એન્ટ્રી ગેટથી લઈ અને ડીજે સુધી તમામ બધી વ્યવસ્થાઓ જે બધી લેડીઝો જ કરે છે. અને રીટાબેન સંજયભાઈ જાનીએ એવું એક લીધું છે કે જેની અંદર 9 દીકરીઓ અને દત્તક લીધી છે અને જેમને ભણવા માટે એનું બધી દીકરીઓને તે ભણાવશે. જ્યાં સુધી તેમને ભણવું હોય ત્યાં સુધી એન્જિનિયર કે જે કંઈ ડૉક્ટર જ્યાં સુધી બનવું હોય ત્યાં સુધીનો તમામ ખર્ચો રીટાબેન સંજયભાઈ જાનીએ એમને. છેલ્લા 3 વર્ષથી સહિયર નવરાત્રિ મહોત્સવ છે અમે એ માણી રહ્યા છીએ. એમાં પણ અમારું ગ્રુપ સાથે અમે ખૂબ જ એક પરિવારની જેમ અહીંયા અમે ખૂબ જ આનંદથી અમે નવરાત્રિનો આનંદ કરીએ છીએ. અમે સંજયભાઈ જાની જેવા જ્યારે હોય આયોજિત ત્યારે અમને કઈ વાતનું ટેન્શન રહે. અમે ખૂબ જ આનંદપૂર્વક નવરાત્રિનો છેલ્લા 3 વર્ષથી અમે ખૂબ જ મજા માણી રહ્યા છીએ. આરોગ્ય વિભાગની નવી પહેલ સામે આવી છે. બારડોલીમાં યોજાયેલા લોટસ ગરબા આરોગ્ય વિભાગે કરાઈને ઉકાળાનું વિતરણ કર્યું. વરસાદી વિરામ લેતા વિવિધ બીમારીઓ દેખા દેતી હોય છે ત્યારે મોસમના બદલાવ બાદ આરોગ્ય વિભાગે જાગૃતિના ભાગરૂપે ઉકાળાનું વિતરણ શરૂ કર્યું છે. સ્વાઇન ફ્લુથી લોકોને બચાવવા અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે ભીડભાડવાળા વિસ્તારો પસંદ કરી સામાન્ય જનતાને ઉકાળો પીવડાવવાનું શરૂઆત કર્યું છે. ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને ઘણા લોકો એનો લાભ લે છે અને જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ છે ત્યાં સુધી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. આરોગ્યની ટીમ અહીંયા ખડે પગે આ સેવા બજાવી છે અને ઘણા બધા લોકો સ્વેચ્છાએ આ ઉકાળો પી રહ્યા છે અને એમને પ્રજા પસંદ કરી રહ્યા છે. તો આ તરફ ગોધરામાં પણ શહેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. મારી દીકરી મારા આંગણેના સૂત્ર સાથે આયોજિત થયેલા આ શહેરી ગરબામાં શહેરના જુદા જુદા વિસ્તારના લોકોએ પોતાના ઘર આંગણે જ મા અંબાની આરાધના સાથે ગરબે ઘૂમ્યા હતા. શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગોધરાની અંદર મારી દીકરી મારી આંખ સામે એ વિષય લઈને અમે ચાલી રહ્યા છીએ. ગોધરાની અંદર
જ્યારે શેરી દરબાર સંવર્ધન સમિતિની શરૂઆત થઈ ત્યારે 38 જેટલી જગ્યાએ શેરી ગરબા થતા હતા, પરંતુ આજે એનો વ્યાપ વધીને 100ની ઉપર જગ્યાએ શેરી ગરબા સંવર્ધન સમિતિ દ્વારા આ ગરબા થઈ રહ્યા છે. ગુજરાત નોનસ્ટોપમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.